ગુરુવાની વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરીથી આજે પ્રકરણ બે એસિડ બેઝ અને ક્ષાર એ ચેપ્ટર ની અંદર આજે ખૂબ જ અગત્યનો ટોપિક છે જે ચાર માર્ક્સમાં પૂછી શકાય. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ શું છે? આપણું જે રોજબરોજનું જીવન છે એમાં પીએચ નું શું મહત્વ છે એ આજે આપણે શીખવાના છીએ. તો પ્રથમ વાત કરીએ કે આપણા શરીરની અંદર જે કે પણ પદાર્થો છે, જે આપણે ખોરાક ખાઈએ છીએ, પાણી પીએ છીએ, આપણા શરીરનું અંદરનું જે પીએચ છે એ જનરલી 7 થી 7.8 ની વચ્ચે હોય. એના કરતા ઓછું પીએચ યુક્ત આપણે ખોરાક લઈએ તો પેટની અંદર બળતરા થાય, આંતરડામાં બળતરા થાય એવી શક્યતા ઉભી રહે. આની કરતા જો વધારે પીએચ લઈએ તો પણ પ્રોબ્લેમ થાય. એટલે પીએચ નું જે આપણે જે ક્રાઇટેરિયા છે શરીરની અંદર એ 7 અને 7.8 ની વચ્ચે હોવો જોઈએ. જનરલી આપણે સૌથી વધારે પાણી પીએ છીએ તો ખબર છે કે પાણીની પીએચ લગભગ 7 ની આજુબાજુ હોય. તેથી આપણા શરીરની અંદરની પીએચ આટલું મેન્ટેન થવું ખૂબ જ આવશ્યક છે. જો પીએચ નું પ્રમાણ ખોરવાય તો નાના મોટા ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ થવાની શક્યતા રહે. ત્યારબાદ વાત કરીએ વરસાદી પાણીની, તો વરસાદ સ્વરૂપે જે પાણી પૃથ્વી પર આવે છે એની પીએચ પણ 6.5 થી 7.5 સુધીની અંદર હોય. જો કોઈ કારણસર વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી થઈ જાય, 5.6 સુધી ચાલે પણ 5.6 કરતા જો ઓછી થઈ જાય તો એવા વરસાદી પાણીને આપણે એસિડિક વરસાદ તરીકે ઓળખીએ. એસિડિક વરસાદ તરીકે ઓળખવામાં આવે. અને આપણને ખબર છે એસિડિક વરસાદ ક્યારે થાય? કંપની ના જે ચીમનીઓ છે એમાંથી નીકળતા ધુમાડા જેમાં SO2 NO2 બધા વાયુઓ હોય, એ બધા વાયુઓ પાણી સાથે અથવા તો વાતાવરણમાં રહેલા ભેજ સાથે જોડાઈને H2SO4 કે પછી નાઇટ્રિક એસિડ એવા પ્રકારના દ્રાવણ બનાવે. એને કારણે વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઘટી જાય. અને એવું વરસાદ જે પડે એને આપણે એસિડિક વરસાદ તરીકે રાખીએ. અને આવું વરસાદનું પાણી જો જમીન પર પડે તો જમીનમાં પીએચ ની માત્રામાં ઘટાડો થાય. નદી તળાવ સરોવરમાં પડે તો નદી તળાવ સરોવરમાં રહેતા જેટલા પણ જળચર પ્રાણીઓ છે, સજીવો હોય, વૃક્ષો હોય, તે બધા નષ્ટ પામે. પરિણામે જે જીવસૃષ્ટિનું જે આખું જે ચક્ર છે એ ચક્રમાં પ્રોબ્લેમ આવે અને પરિણામે આપણને એમાં પ્રોબ્લેમ આવે. એટલે વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી ના હોવી જોઈએ. ચલો સેકન્ડ વાત કરીએ, આપણી જઠરની વાત કરીએ. તો ખબર છે આપણને બધાને કે આપણા જઠરની અંદર એસિયલનો સ્ત્રાવ થતો હોય જે ખોરાકના પાચનમાં મદદ કરે. તો જઠરની પીએચ જનરલી 1.2 કરતાની આજુબાજુ હોય. જો જઠરમાં પીએચ આની કરતા વધી જાય, વધુ એટલે ઓછું થવું, 1.2 ની જગ્યાએ 1 થઈ જાય કે 0.5 થઈ જાય તો આપણને એસિડિટી થાય. ઘણી વાર આપણે ઉપવાસ કરીમાં ભૂખા રહીએ, ભૂખા રહીએ એટલે જે જઠરની અંદરના જે સ્નાયુની દિવાલ છે એમાંથી એસિયલનો સ્ત્રાવ થતો હોય પરંતુ એને પાચન માટે કોઈ ખોરાક મળતો નથી, એવા સંજોગોમાં જઠરની પીએચ 1.2 કરતા ઓછી થઈ જાય. પીએચ ઓછી થવી એટલે એસિડિકતા વધવી. પીએચ ઓછી થવી એટલે એસિડિકતા વધવી. હવે પીએચ જો 1.2 કરતા ઓછી થઈ જાય એટલે કે 1 થઈ જાય, 0.5 થઈ જાય વગેરે થઈ જાય તો એસિડિકતા વધી જાય અને જઠરની અંદર બળતરા ઉત્પન્ન થાય. તો એવા સંજોગોમાં એ બળતરાને દૂર કરવા માટે આપણે ઇનો લઈએ, ઇનો પાણીમાં નાખીને પી જઈએ તો આપણને એસિડિટીમાં રાહત થાય. તો જે પદાર્થો શરીર જઠરમાં રહેલા એસિડિટીને શાંત કરે એવા પદાર્થોને એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે, જેની અંદર આપણે ઇનો લઈએ. પછી ખાવાનો સોડા લઈ શકાય. ખાવાનો સોડા જેને બેકિંગ સોડા તરીકે પણ ઓળખવામાં આવે, બેકિંગ સોડા જેનું અણુસૂત્ર છે NaHCO3, આનું દ્રાવણ બનાવીને આપણે પી જઈએ તો પણ આપણે એસિડિટીમાં રાહત મળે. તો આવા બધા પ્રકારના પદાર્થોને એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે. મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2S આ પણ એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લઈ શકાય. ટૂંકમાં ઘણી એક્ઝામમાં પૂછાય એન્ટાસિડ એટલે શું, તો તમારે લખવાનું કે કોઈ કારણસર જઠરમાં પીએચ પ્રમાણ વધી જાય અને એસિડિટી ઉત્પન્ન થાય તો એસિડિટીમાં રાહત મેળવવા માટે જે પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ
એવા પદાર્થોને એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે જે હવે આ બધા પદાર્થ બેઝિક છે તો આ પદાર્થ જ્યારે જઠરમાં જાય તો HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને ક્ષાર બનાવે અને પાણીનું ઉત્પન્ન કરે તેથી એસિડિટીમાં રાહત મળે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને તટસ્થીકરણ થાય અને ક્ષાર બની જાય તેથી આપણી એસિડિટી શાંત થાય ચાલો આગળ વધીએ તો મોઢાની વાત કરીએ તો આપણું જે મોઢું છે એમાં લાળરસ આવેલું હોય લાળ તો એની પીએચ 5.5 જેટલી હોય આપણે જે લાળરસ છે એમાં થોડુંક એસિડિક હોય એની પીએચ 5.5 જેટલી હોય હવે જો લાળરસની પીએચ પીએચ ઘટી જાય ધ્યાન આપજો પીએચ ઘટવું એટલે એસિડિકતા વધવી જો લાળની પીએચ ઘટી જાય એટલે 5.5 કરતા ઓછી થઈ જાય 5 થઈ જાય 4.5 થઈ જાય તો શું થાય તો આપણું મોઢુંમાં એસિડિકતા વધી જાય અને મોઢાની એસિડિકતા વધે તો મોઢામાં જે આવેલા દાંત છે એ કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બંધામાં કેલ્શિયમ ફોસ્ફેટ હોય તો આ જે કેલ્શિયમ ફોસ્ફેટ છે એસિડિકતા વધી જાય એટલે કેલ્શિયમ ફોસ્ફેટનું ક્ષયણ થાય એટલે દાંત આપણા ખવાવા માંડે દાંત તમારી દુખવા માંડે દાંત દુખવા માંડે આ બધા પ્રોબ્લેમ થાય ક્યારે મોઢામાં રહેલા લાળરસની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તો આ જે કેલ્શિયમ ફોસ્ફેટ છે એનું જે પર આવેલું હોય એ પર ખવાઈ જાય પરિણામ અકાળે દાંત તૂટી જાય હવે એસિડિકતા લાળની ક્યારે વધે તો આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે નાના નાના ઝીણા કરો દાંતની અંદર ભરાઈ રહે બરાબર અને ત્યારબાદ જે આપણે ગ્લુકોઝ હોય ગ્લુકોઝના આકણ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એને કારણે એસિડિક ઉત્પન્ન થાય અને એ એસિડિકતાને કારણે લાળરસની પીએચ 5.5 કરતા ઘટી જાય તો એવા સંજોગોમાં દાંતનું ક્ષયણ થાય તો આવું ન થાય એના માટે શું કરવું તો આવું ન થાય એના માટે આપણે ખોરાક ખાધા પછી બરાબર કોગરા કરો બ્રશ કરો બ્રશમાં જ્યારે પેસ્ટ વાપરીએ એ જનરલી બેઝિક હોય એટલે પેસ્ટ ઘસવાથી લાળમાં રહેલી જે પીએચ છે જે એસિડિક હોય તો એસિડિક અને બ્રશની જે પેસ્ટ છે આપણે ટૂથપેસ્ટની એ બેઝિક બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય દ્રાવણ તટસ્થ બને જેથી દાંત આપણા સાફ થશે અને જે બધા કણો ભરાયેલા હોય એ નીકળી જાય જેથી મોઢાની પીએચ એ 5.5 કરતા વધે કા પછી મેન્ટેન રહે તો એને કારણે દાંતને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી ચલો હવે બીજી વાત કરીએ આપણને ઘણી વાર મધમાખી કરડે પછી લાલ કીડી કરડે લાલ કીડી જનરલી બધાને ઘરમાં જ જોવા મળે તો જ્યારે લાલ કીડી કે મધમાખી આપણને કરે તો આપણને ખંજવાર આવે અને એ જગ્યા પર લાલ ગુમો પડી આવે સાદી ભાષામાં આપણે લાલ ગુમો કહીએ તો જ્યારે કોઈ પણ મધમાખી કે લાલ કીડી કરે તો એ આપણે ડંખ મારે તો એના ડંખની અંદર મિથેનોઇક એસિડ આવેલું હોય મિથેનોઇક એસિડ જેને ફોર્મિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે ફોર્મિક એસિડ જેનું અણુસૂત્ર છે HCOOH એનું અણુસૂત્ર તો મધમાખી કે લાલ કીડી જે આપણે ડંખ મારે કે કરડે ત્યારે એના જે ડંખ મારવાની જે જગ્યા છે ત્યાં મિથેનોઇક એસિડ આવેલું હોય તે આપણા શરીરમાં દાખલ કરે હવે જ્યારે એસિડ આપણા શરીરમાં દાખલ કરે જેની પીએચ 1.2 કરતા પણ ઓછી હોય તો એ જગ્યા પર આપણને લાલ ગુમો પડી જાય કારણ કે એટલા વિસ્તારમાં એસિડિકતા વધી જાય અને લાલ ગુમરું આવી જાય અથવા ખંજવાર આવે તો એમાંથી રાહત મેળવવા માટે આપણે આ બેઝિક પદાર્થોનો આપણે ઉપયોગ કરી શકીએ સિમ્પલ ખાલી તમે ચૂનો લો ચૂનો ચૂનાને પાણીમાં બોળીને પણ ત્યાં લગાવો તો આપણને રાહત આવે કાં તો ખાવાનો સોડા હોય એનો પાવડર થ્રો પાણીમાં બોળીને તમે લગાવો તો પણ રાહત આપે કેમ કે આ બધી વસ્તુઓ બેઝિક છે જે એન્ટાસિડ તરીકે ઉપયોગ થાય અને જે કીડી કે મધમાખી કરડે છે એ એસિડ આપણે શરીરમાં છોડે તો એસિડ અને બેઝ બંને વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યાં તટસ્થીકરણ થાય ક્ષાર બને અને પાણીનો છૂટો પડે તેથી એ જે ચટકે આપણને એમાં આપણને રાહત મળે આમ આ જે બધા પદાર્થો છે એ બધા પદાર્થો એસિડિક હોય જે બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ક્ષાર બને તેથી આપણને એના ડંખમાં આપણને રાહત મળે એટલે જે આપણે વીછી કરડે તો વીછીના ડંખમાં પણ આ જ પ્રકારનો મિથેનોઇક એસિડ આવેલું હોય એનું પ્રમાણ વધારે હોય તો એ એસિડ આપણા શરીરમાં ઝડપથી ફેલાય અને આપણને વધારે ચચડે તો એમાંથી રાહત મેળવવા માટે પણ તમે આવા એન્ટાસિડ જેવા પદાર્થનો ઉપયોગ કરી શકો એની આજુબાજુ ચોપરો તો આપણને રાહત મળે
કારણ કે બંને વચ્ચે એસિડ અને બેઝ વચ્ચે શું થાય રાસાયણિક પ્રક્રિયા થાય અને તટસ્થીકરણની પ્રક્રિયા થાય એટલે એસિડનું જે ચટકવાનું છે એ શાંત પડે અને આપણને થોડી રાહત મળે આમ દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ આપણે જોઈ ગયા હવે આપણે અમુક અમુક વસ્તુ અહીંયા આપી છે જે કઈ વસ્તુમાંથી કઈ કયા પ્રકારનો એસિડ આપણને પ્રાપ્ત થાય એની હું વાત કરું છું તો આપણે જરા જોઈ લઈએ તમારા નોલેજ માટે આમ એક્ઝામમાં જરૂરી નથી પણ આપણે દૈનિક જીવનમાં જે કઈ પણ વસ્તુ આપણે ખાઈએ લીંબુ છે સંતરા છે મોસંબી છે વગેરે તો એમાં કયા પ્રકારનો એસિડ આવેલો હોય એની હું ટૂંકમાં વાત કરી જાઉં છું તો સૌથી પહેલું છે વિનેગર જેને આપણે એસિડિક એસિડ તરીકે ઓળખવામાં આવે એસિટિક એસિડ જે રસોઈની અંદર આપણે ભજીયા વડા જે કે બનાવીએ તેમાં વિનેગર સ્વાદિષ્ટ બનાવવા નાખવામાં આવે તો આ જે વિનેગર છે એમાં એસિટિક એસિડ આવેલું હોય વિનેગર ની અંદર એસિટિક એસિડ નું પ્રમાણ આવેલું હોય ત્યારબાદ છે સંતરુ અને બીજું છે લીંબુ આ બંને વસ્તુ આપણને ખાટા લાગે તો સંતરુ અને લીંબુ ની અંદર સાઇટ્રિક એસિડ આવેલું હોય આ બધા એસિડ ના પ્રકાર છે એસિડિક એસિડ સાઇટ્રિક એસિડ એ બધા એસિડ ના પ્રકાર છે ચલો સંતરુ અને લીંબુ બંને ખાટા હોય એટલે સ્વાદ ખાટો હોય તેમાં એસિડ આવેલું હોય તો સંતરુ અને લીંબુમાં સાઇટ્રિક નામના એસિડ આવેલું હોય પછી આપણે આંબલીની વાત કરીએ ખાટી આંબલી તો ખાટી જે આંબલી છે ખાટી આંબલી ની અંદર ટાર્ટરિક એસિડ આવેલું હોય ખાટી આંબલી પણ આપણે ઘણી વાર દાળમાં નાખવા માટે ખાટી આંબલી નો ઉપયોગ કરીએ તેમાં ટાર્ટરિક એસિડ આવેલું હોય પછી આપણે ટામેટાની વાત કરીએ ટામેટું બધા જ ખાવામાં બહુ જ ઉપયોગ કરે બરાબર ટામેટું ખાય તો લાલ રહે વ્યક્તિ એ વાત છે તો ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ આવેલું હોય આ બધા એસિડ ના પ્રકાર છે એસિડિક એસિડ સાઇટ્રિક એસિડ ટાર્ટરિક એસિડ ઓક્ઝેલિક એસિડ આ બધા એસિડ ના પ્રકાર છે પછી ખાટું દૂધ એટલે કે દહીં અથવા તો ખાટું દૂધ ખાટું થઈ જાય એટલે કે છાશ બને દહીં અથવા તો છાશ એની વાત કરીએ તો દહીં અને છાશ ની અંદર લેક્ટિક એસિડ આવેલું હોય દૂધ દહીં છાશ ખાટું દૂધ દહીં અને છાશ આની અંદર લસ્સીમાં પણ આ જ હોય લસ્સી પણ આપણને થોડી ખાટી લાગે તો લસ્સી દહીં છાશ દૂધની કોઈ પણ બનાવટ હોય અને જે ખાટું હોય તેમાં લેક્ટિક એસિડ આવેલું હોય ચલો પછી વાત કરીએ કીરીનો ડંખ જે તો વાત આપણે કરી ગયા કીરીનો ડંખ એમાં કયો મિથેનોઇક એસિડ અને બીજું એક વનસ્પતિ આવે કવચ જેને કૌંચ કહેવામાં આવે કૌંચના પાંદરા અને ફળ એમાંથી પણ આ જ મિથેનોઇક એસિડ હોય તો આમ કઈ કઈ વસ્તુમાંથી કયા પ્રકારના એસિડ આપણને પ્રાપ્ત થાય એની માહિતી આપણે ખાલી જનરલ નોલેજ માટે છે એ વસ્તુ આપણે શીખી ગયા અને આ બધા એસિડ સામે જો રક્ષણ મેળવવું હોય આ બેની ખાસ વાત કરું તો આપણે વાત કરી ગયા તેમ શું વાપરવાનું એન્ટાસિડ એટલે સોડિયમ બાયકાર્બોનેટ NaCO3 અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરો તો આના ડંખમાં આપણને રાહત મળે કારણ કે તે બંને એન્ટાસિડ તરીકે ઉપયોગી થાય એટલા માટે ઓકે થેન્ક યુ હવે પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું